नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 विषय विज्ञान प्रकरण चैप्टर 3 નું સંશ્લેષણ છે, એટલે કે કૃત્રિમ રેસા અને પ્લાસ્ટિક, એટલે સિન્થેટિક ફાઇબર્સ એન્ડ પ્લાસ્ટિક્સ. આપણે ભાગ 1, આપણે રોજબરોજ આપણે જે કપડાં પહેરીએ છીએ એ કપડાં કેવા હોય છે? જુદા જુદા કાપડના બનેલા હોય છે. કેટલાક આપણે જોવા જઈએ તો કે એક કાપડમાં પણ તમે જોવા જાઓ તો તમે તમારા મમ્મીને અથવા તો તમારા જે દાદી છે એમને પૂછો કે કાપડ કયા કયા પ્રકારના હોય, તો એમાં તમે જોવા જાઓ તો કોટન હોય, પોલિએસ્ટર હોય, સિન્થેટિક હોય. તો આ રીતે જુદા જુદા શું જોવા મળે છે? આપણને કાપડ જોવા મળે છે. એટલે એ કાપડને લઈ અને આપણે કઈ રીતે એના કયા જુદા જુદા નામ છે એની આપણે શું કરવાનું છે, આ સમજૂતીની મેળવવાની છે કે એને આપણે કઈ રીતે ઉપયોગમાં આપણે લઈએ છીએ. તો આપણે જોઈએ કે આપણે જે કપડાં પહેરીએ છીએ તે કાપડમાંથી બનેલા હોય છે. આપણે જે કપડાં પહેરીએ છીએ એમાંથી બનેલા હોય, કાપડમાંથી બનેલા હોય, એટલે કે જે પણ છે, તો તમે શોર્ટ પહેર્યા હોય તે શેનું હોય? કાપડ, કાપડમાંથી, એટલે સિલાઈ કરીને પછી મેં બનાવવામાં આવે. ફ્રોક હોય તો ફ્રોક શું હોય? તો એ ફ્રોક પણ શું, સિલાઈ કરીને બનાવવામાં આવે. એટલે કે આ જે આપણે જે કપડાં પહેરીએ છીએ રોજબરોજના, તે કપડાં કેવા હોય છે? કુદરતી કે કૃત્રિમ સ્ત્રોતમાંથી કાપડ બનાવવામાં આવે છે. જેમાંથી કુદરતી સ્ત્રોત અથવા તો કૃત્રિમ સ્ત્રોતમાંથી કાપડ બનાવવામાં આવે છે. એટલે કે આ અમુક કુદરતી રેસાઓના નામ હોય, કુદરતી રેસા હોય, અને અમુક જોઈએ કે આપણે ઘર વપરાશની ઘણી બધી વસ્તુઓ બનાવીએ છીએ, એ બનાવવામાં પણ કાપડનો ઉપયોગ થતો હોય. એટલે કે આપણા ગંદા જે પડદા છે, ટેબલ ક્લોથ, એટલે કે ટેબલ ઉપર પાથરવાનું જે કવર હોય, કાપડ હોય, તે તકિયાના કવર, તો એ દરેકને તમે જોજો, દરેકના કાપડ કેવા હોય છે? તે જુદા જુદા હોય છે. એટલે કેટલીક વસ્તુઓને તમારે યાદી બનાવવાની, જો તમને એવું લાગે કે આ કયું છે, કુદરતી છે કે કૃત્રિમ છે, તો એ વસ્તુઓને તમારે શું કરવાના છે, અલગ પાડવાની છે. હવે આપણે જોઈએ કે કેટલાક આપણે ગયા આગળના ધોરણમાં ભણી ગયા કે કપાસ છે, ઊન છે, રેશમ છે, અથવા અમુક રેસાઓ એ વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે. બરાબર, આપણે જે કપાસ, ઊન અને રેશમ એમાંથી મળે છે, કેટલાક વનસ્પતિ પાસેથી, તો કેટલાક પ્રાણીજન્ય એટલે કે પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે. એટલે કે બીજી બાજુ આ તો વનસ્પતિ અને પ્રાણીઓની વાત થઈ, પણ હવે આપણે જોવા જઈએ તો કે સંશ્લેષિત રેસાઓ એટલે કે માનવી દ્વારા પણ કેટલાક રેસાઓ બનાવવામાં આવે છે, જેને આપણે સંશ્લેષિત કે માનવ સર્જિત રેસાઓ પણ કહી શકીએ. શું કહી શકીએ? માનવ દ્વારા બનાવવામાં આવતા રેસાને શું કહેવાય? સંશ્લેષિત, એટલે કે કૃત્રિમ રેસાઓ એટલે કે માનવ સર્જિત રેસાઓ પણ આપણે કહી શકીએ. એના પછી છે કે સંશ્લેષિત રેસાઓ શું છે? માનવ સર્જિત રેસાઓ જો કે માણસો દ્વારા બનાવવામાં આવતા, બરાબર, એટલે આપણે જુદા જુદા રેસાઓ બનાવવામાં આવે છે, કેવા છે? માનવ સર્જિત છે, સંશ્લેષિત રેસાઓ છે. પણ હવે આ સંશ્લેષિત રેસાઓ છે શું, એ હવે આપણે જોઈએ કે આપણે કેટલીક વખત માળાનો ઉપયોગ કરીએ છીએ, કરીએ છીએ. તે માળા તમે જોઈ છે કે માળાઓને તમે દરેક માળાના મણકા એ શું હોય છે, માળાને દરેક મણકા કેમ હોય? એક સરખા હોય છે. એટલે તમે તમારી પાઠ્યપુસ્તકમાં જુઓ તો એમાં તમને આપેલું છે, તો એમાં તમે જુઓ કે આકૃતિ 3.1 એની અંદર મણકા અને યુપેનને જોડી અને બનાવવામાં આવે છે. પાના નંબર 32 ઉપર છે. જુઓ કે અમુક રેસાઓ છે એના દ્વારા યુપિન અને બીજા એ મણકા દ્વારા બનાવેલ માળા છે. તો આ બંનેમાં શું સમાનતા છે એ તમે કહી શકશો? બરાબર, એટલે કે માળાની મણકા છે અને પિન દ્વારા, યુપિન દ્વારા જે બનાવેલી છે માળા, એ બંનેમાં શું સમાનતા છે એ તમારે જોવાની છે. એટલે આમ જોવા જઈએ તો કે સંશ્લેષિત રેસાઓ પણ કેવા હોય? તેના એક નાના નાના એકમોને જોડી અને બનાવેલ સાંકળ. બરાબર, સંશ્લેષિત રેસાઓ શું છે? હોય છે કે નાના નાના એકમોને જોડી અને બનાવેલ સાંકળ છે. એટલે કે હકીકતમાં દરેક નાનો એકમ એ કેવો છે? રાસાયણિક પદાર્થ. દરેક નાનો એકમ શું છે? રાસાયણિક પદાર્થ છે. એટલે કે ઘણા નાના એકમો, ઘણા નાના એકમો જોડાઈને પોલિમર નામનો એક વિશાળ એકમ બનાવે છે. શું બનાવે છે? પોલિમર. પોલિમર નામનો એક વિશાળ એકમ બનાવે છે. શું કીધું? કે નાના નાના એકમોને જોડીને સાંકળ બને છે અને એને એના શું કહેવાય, આપણે એ એકમના રાસાયણિક પદાર્થ છે તેના નાના નાના એકમોને જોડાઈ અને શું બને છે? પોલિમર નામનો વિશાળ એકમ બને છે. કે આ પોલિમર જે છે એ શબ્દ ગ્રીક ભાષાના બે શબ્દો એટલે કે પોલી એટલે કે ઘણા અને મર એટલે કે ભાગ અથવા તો એકમ પરથી ઉતરી આવ્યું છે. આમ પોલિમર એ ઘણા બધા પુનરાવર્તિત એકમોથી બનેલો છે. ઘણા બધા કહેવાય પુનરાવર્તિત એકમોથી બનેલો છે. એટલે કે પોલિમર શું છે?
કુદરતમાં પણ બનતા જોવામાં આવે છે પોલિમર એ શું છે કુદરતમાં પણ બનતા જોવામાં આવે છે એટલે કે કપાસ છે બરાબર કપાસ એ શું છે સેલ્યુલોઝ છે બરાબર એટલે કે સેલ્યુલોઝ તરીકે ઓળખાતો શું કહેવાય પોલિમર જ છે એટલે કે શું સેલ્યુલોઝ એ મોટી સંખ્યામાં ગ્લુકોઝના એકમો જોડાવાથી બને બરાબર પોલિમર જે છે એ સેલ્યુલોઝના એ મોટી સંખ્યામાં ગ્લુકોઝના એકમો જોડાવાથી બને છે એના પછી આપણે જોઈએ કે સંશ્લેષિત રેશાઓના પ્રકાર શું આવશે સંશ્લેષિત રેશાઓના પ્રકાર હવે આ જે કૃત્રિમ રેશાઓ છે એના પ્રકાર આપણે જોઈશું તો સૌથી પહેલો તો આપણે છે રેયોન એટલે તમે રેયોન કાપડનું નામ પણ તમે સાંભળ્યું હશે તમે સાંભળ્યું છે ને કે આપણે સાતમા ધોરણમાં બરાબર આપણે ભણી ગયા એટલે કે રેશમના કીડામાંથી રેશમના રેશાઓ મેળવવાની શોધ ક્યાં થઈ હતી ચીનમાં થઈ હતી અને તે માહિતી લાંબા સમય સુધી ગુપ્ત રાખવામાં આવી અને રેશમમાંથી મેળવવામાં આવતું કાપડ પણ કેવું હતું મોઘું હતું અને સુંદર પોત સૌને આકર્ષતું હતું એટલે કે કૃત્રિમ રેશમ બનાવવાના પ્રયત્ન શરૂ થયા અને 19મી સદીના અંત આસપાસ વૈજ્ઞાનિકો રેશમ જેવા ગુણધર્મો ધરાવતા રેસા બનાવવામાં સફળ થયા એટલે કે લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરી અને રેસા બનાવવામાં આવ્યા હતા એટલે કે આ રેસાઓને આપણે શું કહીએ છીએ રેયોન અથવા તો કૃત્રિમ રેસા કહીએ છીએ એટલે કે રેયોન એ શું છે કુદરતી સ્ત્રોત એટલે કે લાકડાના માવામાંથી મળે છે પરંતુ તે માનવ સર્જિત રેસા પણ ગણી શકાય એટલે કે તે રેસા કરતાં કેવા છે સસ્તા છે તેને રેશમના રેસાની માફક ગણી શકાય છે રેશમના રેસાની માફક શું કરી શકાય છે ગણી શકાય છે એટલે ગણ કે આની અંદર પણ તેના ઘણા બધા પ્રકારના રંગો રંગી પણ શકાય એટલે કે જે રેયોનના રેસાને કપાસના રેસા સાથે વણી અને ચાદરો અને ઊન સાથે વણી અને ચટાઈઓ પણ બનાવવામાં બરાબર એટલે કે આ રેયોન શું છે આમ એક પ્રકારે જોવા જઈએ તો એક કુદરતી રેશા પણ છે અને આમ માનવ સર્જિત પણ છે કુદરતી એટલે કે લાકડામાંથી એટલે કે કુદરત પાસેથી લાકડું મળ્યું પણ એ વણ્યા કોને એ માનવ દ્વારા એને બનાવવામાં આવ્યા એટલે તેને માનવ સર્જિત રેશા પણ કહેવામાં આવે છે એટલે કે બીજા રેસાઓ કરતાં આપણે જોવા જઈએ તો કે આ રેસાઓ આમ કેવા હોય છે આમ જોવા જઈએ તો એ પ્રમાણમાં સસ્તા હોય છે બરાબર અને તેને જુદા જુદા રંગોથી પણ રંગી શકાય છે અને આ રેયોનના રેસાના કપાસના રેસા સાથે વણી અને ચાદરો છે અથવા ઊન સાથે વણી અને ચટાઈ પણ બનાવવામાં આવે છે એ ચટાઈનું આપણને તમે જુઓ આ આપણી પાઠ્યપુસ્તકમાં આકૃતિ 3.2માં રેયોનમાંથી બનાવેલી વસ્તુઓ એ પણ તમને આકૃતિ આપેલી છે એના પછીનો બીજો પ્રકાર છે કે નાયલોન શું આપ્યું છે તમે નાયલોન પણ નામ સાંભળ્યું હશે નાયલોન કાપડનું નામ છે નાયલોન રેસા હવે જોઈએ કે નાયલોન એ શું છે એક માનવ સર્જિત રેસા છે એ કોઈ પણ પ્રકારના કુદરતી કાચા માલ કોઈ પણ કુદરતી પ્રકારના કાચા માલ એટલે કે વનસ્પતિ કે પ્રાણીજન્ય જે પણ જેના ઉપયોગ વગર ઈસવીસન 1931માં એટલે વનસ્પતિજન્ય વસ્તુનો પણ ઉપયોગ થયો નથી અને પ્રાણીજન્ય વસ્તુનો ઉપયોગ થયો નથી એના વગર ઈસવીસન 1931માં બનાવવામાં આવેલું જેના દ્વારા તે કોલસો પાણી તથા હવાથી બનાવવામાં આવેલું અને સૌ પ્રથમ સંપૂર્ણ સંશ્લેષિત રેશા હતા તે સૌ પ્રથમ કેવા હતા સંશ્લેષિત રેશા હતા આપણે સંશ્લેષિત એટલે કેવા માનવ સર્જિત રેશા એટલે કે નાયલોનના રેશા કેવા હતા મજબૂત સ્થિતિસ્થાપક અને હળવા હોય છે તે ચમકદાર અને સરળતાથી ધૂળ પણ શકાય તેવા હોય છે તેથી કાપડ બનાવવા માટે તે ખૂબ જ પ્રચલિત થયા આપણે નાયલોનમાંથી બનાવેલી જે વસ્તુઓ એટલે કે દોરડા છે મોજા છે આપણું ટેન્ટ જોયું એટલે કે તંબુ છે ટૂથપેસ્ટ છે કારના સીટ બેલ્ટ છે સ્લીપિંગ બેગ પડદા આ બધા વગેરે શું છે એ નાયલોનની ચીજ વસ્તુઓમાંથી બનાવેલા હોય છે એટલે કે નાયલોન એ પેરાસૂટ તથા પર્વતારોહણ એટલે કે જે પર્વત ઉપર જે ચડતા જે વ્યક્તિઓ હોય એમ એ લોકો માટેના દોરડા પણ બનાવવામાં આવે છે અને એ ખૂબ જ ઉપયોગી હોય છે એટલે આપણે તમે જો તમારી પાઠ્યપુસ્તકમાં આકૃતિ 3.4 ઉપર પણ તમને આપેલી છે એટલે કે એમાં પર્વતારોહકો છે એ લોકો પણ એ દોરડાનો ઉપયોગ કરે છે પછી તમે જોવા જાઓ તો એની અંદર પેરાસૂટમાં પણ આ દોરડાનો ઉપયોગ થયેલો હોય છે એટલે કે નાયલોન રેસાઓનો પણ ઉપયોગ અહીંયા
બતાવ્યા છે અને એમાં પણ આ હકીકતમાં નાયલોનના તાતણો એટલે કે રેસા ઓ સ્ટીલના વાયર કરતાં પણ કેવા હોય છે મજબૂત હોય છે હવે તો આ રીતે તમારે તમારી નોટબુકમાં રેયોન અને નાયલોન બરાબર એમાં બને તો તમારે શું કરવાનું છે આ આપણે સમજૂતી મેળવી એટલે એને લઈ અને તમારે ટૂંકનો એટલે ટૂંકી નોંધ તમારે તમારી નોટબુકમાં લખવાની રહેશે આ સાથે આપણે ભાગ 1 અહીંયા પૂર્ણ કરીએ છીએ